એટલી જ હકીકત છે કે પાણી માટે પોકાર કરવો પડી રહ્યો છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની નગરી ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ હાલમાં મંદીના માહોલમાં ફસાયો છે. એવો ફસાયો છે કે આ ઉદ્યોગમાં જોડાયેલા 25,000થી પણ વધુ લોકોની રોજગારીનો પ્રશ્ન આવી ગયો છે. જુઓ પ્લાસ્ટિકના ઉદ્યોગમાં બેઠેલી માઠી દશાનો આ ખાસ અહેવાલ. દોરડા અને આ ફિશ નેટનો ઉદ્યોગ છે ને એ મંદીનો અનુભવ કરી રહ્યો છે. વિશ્વમાં યુક્રેન રશિયાનું યુદ્ધ, પછી એક્સપોર્ટ જુદા જુદા દેશોમાં, ચાઇનામાં, પાકિસ્તાનમાં જે ફિશ એક્સપોર્ટ થતી એમાં પણ ખૂબ જ મંદી છે. એટલે ફિશિંગ લાઇનમાં જે લોકો ફિશરમેન છે એ લોકોને કામ નથી મળતું, એટલે અમારા ઉત્પાદનોની અત્યારે જે ડિમાન્ડ છે ઓછી છે, એની હિસાબે ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ ખૂબ મંદીનો અનુભવ કરી રહ્યો છે. ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગની શરૂઆત 1968થી થઈ હતી. પહેલા હાથ શાળથી વસ્તુઓ બનાવવામાં આવતી હતી, ત્યારબાદ મશીનો આવ્યા. મશીનો પણ ભાવનગરમાં જ બન્યા, જેની વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે. મશીનો આવતા પ્લાસ્ટિક બનાવવાના કામમાં પણ ઝડપ આવી. પ્લાસ્ટિકમાંથી વસ્તુઓ બનાવવા માટેના કારીગરો પણ ભાવનગરમાં જ તૈયાર થયા હતા, જેથી 50 વર્ષથી ધમધમતા આ પ્લાસ્ટિક ઉદ્યોગને હવે ટકી રહેવા માટે ખૂબ જ ઝઝૂમવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચાઇના અને કોરિયા જેવા દેશોમાંથી સસ્તો માલ આવે છે, જેની સામે અહીંનો કાચો માલ મોંઘો પડે છે. પ્લાસ્ટિકના દોરડા, પ્લાસ્ટિકના કાપડ સહિતના વિદેશોમાંથી આયાત વધી છે. મંદીની અસર એવી થઈ કે અનેક કારખાના બંધ થઈ ગયા છે. જે ચાલુ છે તેમણે માલ ઉત્પાદન પર કાપ મૂકી દીધો છે. કારખાના માલિકો સપ્તાહમાં 2-3 દિવસ રજા રાખે છે, જેના કારણે મજૂરોની પણ માઠી દશા બેસી છે. છેલ્લા 1.5 વર્ષથી આ ઉદ્યોગ સખત મંદીનો સામનો કરી રહ્યો છે અને કોરોના પછીના પીરિયડમાં ખૂબ જ આર્થિક પ્રોબ્લેમ આવી ગયા. આગળ પૈસા ફસાઈ ગયા, આગળ ઉઘરાણી ફસાઈ ગઈ. કોરોનામાં એક જ વ્યક્તિ વેપાર કરતો હોય, જે કોરોનામાં સપડાવાથી એની ગેરહાજરી થઈ ગઈ તો કોઈ પાછળ જવાબ આપતું નહોતું, એટલે પૈસા બી વેપારીઓના ખૂબ ફસાણા. એટલે ભાવનગરનો ઉદ્યોગ અત્યારે પ્લાસ્ટિકની ઉદ્યોગ ખૂબ જ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. અને ફક્ત હેતુ એવું છે કે જે રોજગારી આમાંથી મળે છે એ માણસોને કેમ આમાં સર્વાઈવ કરવા. અઠવાડિયાની અંદર 4-3 દિવસ એમ યુનિટો ચાલે છે. માત્ર નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા કારીગરોને હાલ ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. માત્ર એક જ કામની આવડત ધરાવતા કારીગરો હાલ અન્ય ઉદ્યોગમાં સેટ થવા માટે પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ તેમને અન્ય ઉદ્યોગમાં ધંધામાં સેટ થવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. અત્યારે બહુ ખરાબ છે, બહુ મજૂરો 12 વાગ્યા, ધંધા પાણી બહુ ડીમ છે. આતા કાઈ છે નહીં. કેટલા મજૂરો આમાં કામ કરતા હતા? આમાં ઘણા કામ કરતા હતા મજૂરો પ્લાસ્ટિકમાં. કાંઈ બધું ડીમ છે, બધું હાલ એમ છે નહીં. 3-4 દી 5 દી ભરાય છે, 2 દી 2 રજા આવે એવું છે. હા, હાલે નહીં તો શું કરવું? 20-25 વર્ષથી કામ કરતા હતા, હાલે નહીં તો શું થાય? હવે આ સિવાય કાંઈ નથી શીખ્યા. હવે પ્લાસ્ટિક બહુ ખરાબ થઈ જાય.
જે ઉદ્યોગની પહેલા ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં બોલબાલા હતી તે ઉદ્યોગ હાલ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. મંદીના કારણે કારખાના માલિકોએ કારીગરો ઘટાડી દીધા છે, અનેક કારીગરોને છૂટા કરાયા છે. આ કારીગરોએ પોતાનું ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ત્યારે આ ઉદ્યોગને બચાવવા માટે સરકાર શું કરે તે જોવું રહ્યું. નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર.